ભગવાન મહાવીર સિદ્ધિને જે પ્રાપ્ત કરી છે એની પાછળ એમની 12.5 વર્ષની ઘોર સાધના છુપાય છે. યાદ રાખજો, સાધના એ પુરુષાર્થ, ઘોર પુરુષાર્થ, અને સિદ્ધિ એ પુરુષાર્થમાં જ્યારે પુણ્ય ભળે છે ત્યારે સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. દૂધ અને સાકર બે જુદા છે. સાકર વગરનું દૂધ કેવું લાગશે? ભીખું. અને એ જ દૂધમાં સાકર નાખવામાં આવે દૂધ કેવું બની જાય? સ્વાદિષ્ટ. દૂધમાં સાકર ભળે દૂધ સ્વાદિષ્ટ થઈ જાય. પુરુષાર્થમાં પુણ્ય ભળે સાધના સિદ્ધિ બની જાય છે. તમને કેટલીક લૌકિક સાધના બતાવો. આપણને સિદ્ધિમાં રસ છે એટલે સાધના તરફ નજર નથી. એક માય બાળકને જન્મ આપે છે, બાળકનો જન્મ એ સિદ્ધિ છે. ઓકે, પણ સાધના શું છે? સાધના શું છે? 9 મહિના સુધી માના પેટમાં અખંડ રહ્યું એ સાધના. 9 મહિનાની પૂર્ણાહુતિ થાય ત્યારે બાળકનો જન્મ થાય, અને જન્મેલા બાળકને તમે જોઈ જોઈને રાજી થાવ છો, બાળક એ સિદ્ધિ છે. 9 મહિનાનો ગર્ભાવાસ એ સાધના છે. સાધના વગર સિદ્ધિ નથી, ગર્ભાવાસ વગર જન્મ. એક આંબાના ઝાડ ઉપર કેરી લટકી, એક દિવસમાં કેરી આવી ગઈ? એક દિવસમાં કેરી આવી? કેટલા સમય, કેટલા મહિના, કેટલા વર્ષ? એમ કહેવાય છે આંબાના ઝાડને 5 વર્ષ થાય ને ત્યારે ઝાડ મોટું થાય અને એના પર કેરી બેસતી હોય છે. એક કેરીને મેળવવા માટે કોટલો અંદર નાખ્યા પછી 5 વર્ષની સાધના પૂરી થાય ત્યારે કેરીમાં પરિણમે છે. આપણને આંબામાં રસ છે, કેરીમાં રસ છે, ગોટલામાં રસ નથી. ગોટલાથી કેરી સુધીની સાધનામાં રસ નથી. માઉન્ટ આબુ જાઓ અને દેલવાડાના દર્શન કરો છો, રાજી થઈ જાઓ. શું કોતરણીશ, શું બાંધણીશ! 1000 વર્ષ પહેલાના વિમલ મંત્રી યાદ આવે, 700-800 વર્ષ પહેલાના વસ્તુપાટ કેજપાળ યાદ આવે. શું કમાલનું કામ કર્યું છે! જે જમાનામાં એક પણ જાતની ટેકનોલોજી નથી, જે જમાનામાં 4 વ્હીલર નહોતા, જે જમાનામાં કોઈ મશીનરી નથી, એવા સમયમાં હાથેથી ટાંકણા ટાંકી અને આ પરવાડાના મંદિર જેને ઉભા કર્યા, એ મંદિર જોયા પછી તમને શું વિચાર? 1 વર્ષ પહેલા હું ગયો હતો દેલવાડા, 52 જીગા ગયા છો કે નહીં? 52 જીગા. 73 જીગાલયમાં પરમાત્મા પ્રાચી, આને જુઓ તો આને ભૂલો, આને જુઓ તો આને. અમે ધીમે ધીમે દર્શન કરતા કરતા આગળ વધતા હતા. અમારી આગળ 2-3 જણા ચાલતા, અને એની આગળ બપોરનો સમય ને ગોળિયા ને ભૂલિયાઓ ચાલતા. બપોરના ગોળિયા ભૂલિયા આવે, અને એ ગોરિયા ગુરિયાઓ ભગવાનને જોયા કરે, ભગવાનના દેરાસરને જોયા કરે, એની એની કોતરણીઓ જોયા કરે, અને ફટાફટ કેમેરા લઈને ક્લિક કર્યા. વન્ડરફુલ, વન્ડરફુલ એમ બોલે જાય, અને એ કોતરણીને કેમેરામાં ક્લિક કરતા જાય. મારી આગળ ચાલતા હતા, ભલું હશે તો નવસારીના જતા, અને એમની નજર ભગવાનની તરફ નહીં, એમની નજર કોતરણી તરફ નહીં, એમની નજર ઓલા ગોરિયાઓ ગુરિયાઓ પર. એ ઓલો મંદિર જોઈને બોલે વન્ડરફુલ, અને આ ગોરિયા ભૂરિયાને જોઈને બોલે બ્યુટીફુલ, બ્યુટીફુલ. કોણ ચડે? ગોરિયા ભૂરિયા ચડે? એને એના અમેરિકામાં આવું કાંઈ ત્યારે જોવા નથી મળ્યું, એ પાગલ થઈ જાય છે. અને આપણા વાળા જાણે કોઈ બી જિંદગીમાં ગોરિયો ભૂરિયો જોયો જ નથી, એટલે એની પાછળ પાગલ. માઉન્ટના જિનાલયોને જુઓ ત્યારે યાદ કરો 1000 વર્ષ પહેલાના વિમલ મંત્રી, ચંદ્રાવતી નગરીનો મંત્રી વિમલ, શું એની બુદ્ધિ અને શું એનું દિમાગ. એને મન થઈ ગયું કે આ માઉન્ટ ઉપર આવ્યા પછી લોકોને નીચે ઉતરવાનું મન ન થાય, એવું જો કંઈ કામ કરવું હોય હિલ સ્ટેશન નહીં, આ હિલ ઉપર શું કરવું જોઈએ? પરમાત્માના મંદિર છે. તળેટીથી હાથીઓને અંબાડી ઉપર
માર્બલ ના પથ્થરો મૂકવામાં આવે અને ઉપર ગયા પછી એમાંથી ટાંકણાઓ ટંકાય અને એમાંથી મંદિર થાય.